સારા માણસોને આપણે સાચી જગ્યાએ મૂકી શકતા નથી ભૂલથી જો મુકાય જાય તો તેને ત્યાં શાંતિથી બેસવા દેતા નથી કાઠિયાવાડનું પ્રતિનિધિત્વ કરવા અહીં આવ્યો છું એટલા માટે કે તમે જેનું સુરતમાં સન્માન કરો છો એ અમારો કાઠિયાવાડનું રતન છે અને કદાચ જગત આખું જેને યાદ કરે શિક્ષણમાં યાદ કરે એમાં પણ ઉચ્ચ શિક્ષણમાં યાદ કરે એમાં પણ યુનિવર્સિટીમાં સફળ થયા છે એવું યાદ કરે એવું લગભગ કોઈ જડે નહીં એનું એક કારણ એ છે કે શિક્ષણ એમાં ઉચ્ચ શિક્ષણ એમાં યુનિવર્સિટી એમાં ખરેખર કંઈ કરવાનું હોતું નથી રાજકારણ સિવાય એમાં જ્યારે કનુભાઈ આવ્યા ત્યારે એણે એક વાક્ય પ્રયોગ કર્યો હતો કે હું રાજકારણના જોડા કેમ્પસની બહાર ઉતારીને કુલપતિ થયો છું એટલા માટે શિક્ષણ જગતમાં ઉચ્ચ શિક્ષણમાં યુનિવર્સિટીમાં કોઈનું યશસ્વીપણે ભારતભરમાં એક જ કુલપતિનું નામ લઈ શકાતું હોય તો એનું નામ ડોક્ટર કનુભાઈ માવાણી છે આ કંઈ મારો અહોભાવ નથી મારું શરીર જ અહોભાવનું બનેલું છે એટલે વધુ કાંઈ અહોભાવને લઈને કહું છું એવું નથી પણ અમે બધાએ બહુ નજીકથી અનુભવ્યું છે અંગત રીતે અનુભવ્યું છે ડોલર કાકાએ જે યુનિવર્સિટીની સ્થાપના કરી એ યુનિવર્સિટી છ જ વર્ષ ઉછળતી કૂદતી હસતી રમતી પ્રગતિની હરણફાળ ભરતી અને ખિસ્સે ખમતીધર થઈ હોય એવી એક જ વખત થઈ છે એ કનુભાઈના વખતે થઈ છે અને એ છ વર્ષ દરમિયાન કનુભાઈના જમણે કે ડાબે કે આગળ કે પાછળ રહેવાની મને તક મળી છે એટલે હું આજે તમારી પાસે અહીંયા આવ્યો છું મને ને તમને ખૂબ આશ્ચર્ય થાય કે સામાન્ય સંજોગોની અંદર સામાન્ય સંજોગોની અંદર ઘણા લોકો પંચોતેર પૂરા કરતા હોય છે ઘણાના તો દીકરા દીકરીઓને પંચોતેર થઈ જાય પછી ખબર પડે થઈ ગયા તો કે હા ચાલ જ ન આવ્યો કારણ કે લગભગ સિત્તેર પછીની ઉંમરની વ્યક્તિ ખૂણામાં બેસતી હોય છે અને આપણને આવતા જાતા સમય મળે તો કેમ છો બાપા એમ આપણે કહેવા ટેવાયેલા હોઈએ છીએ એવી જ્યારે તાસીર ચાલતી હોય ત્યારે કનુભાઈને પંચોતેર વર્ષ થાય અને આવડો મોટો સભાખંડ આખું સુરત હિલોળે ચડીને આટલું જાજરમાન સન્માન કરતું હોય હું તો કનુભાઈ માવાણી અભિવાદન સમિતિને સંજયભાઈને અને સૌને ખૂબ જ અભિનંદન આપું છું કે એમણે એક મોટા ઉત્સવ તરીકે આજના સમારંભને અહીંયા રજૂ કર્યો એ બીજી ઓક્ટોબરે જન્મ્યા છે એટલે એ ગાંધી જેટલા વિરાટ છે અને શાસ્ત્રી જેટલી જ વામન રહીને કામ કરવા ટેવાયેલા છે કારણ કે બે વિરલ વિભૂતિઓનો જન્મદિવસ છે હું બહુ રાજી થયો કે તમે ખાદીનો રૂમાલ પણ આજે આપ્યો છે અને આજે ખાદીને યાદ કરીને પુસ્તકને ખાદીમાં લપેટીને એનું વિમોચન કર્યું છે આ ખાદી છે એ પરિશ્રમનું બહુ મોટું પ્રતિક છે જે મહાત્માજીએ આપણને આપ્યું અને મને એમ કહેવું જોઈએ કે જો કનુભાઈ વિશે વાત કરવી હોય તો એ પરિશ્રમ સિવાય એણે આ પંચોતેર વર્ષમાં કંઈ કર્યું નથી અને એ પરિશ્રમ જે કંઈ કર્યો એમાંથી એસી થી પંચ્યાસી ટકા પરિશ્રમ સામી બાજુએ જાય એવો કર્યો છે મિત્રો હું કદાચ અતિશયોગથી લાગે તો પણ એમ કહેવાનું પસંદ કરું કે સારા માણસોને આપણે સાચી જગ્યાએ મૂકી શકતા નથી સારા માણસોને આપણે સાચી જગ્યાએ મૂકી શકતા નથી ભૂલથી જો મૂકાય જાય તો તેને ત્યાં શાંતિથી બેસવા દેતા નથી અને તેમ છતાં એ કનુભાઈની જેમ માથાભારે થઈને બેસે અને પ્રદાન કરે તો એ જાય ત્યારે એને સારી રીતે જવા પણ દેતા નથી આ ત્રણેય વાક્યો હું બોલ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કનુભાઈ માવાણીને લાગુ પડતા છે કારણ કે તમે જે સમારંભ યોજો એવો સમારંભ અમે એમને વિદાય આપતી વખતે યોજી શક્યા નહોતા એટલે અમે નગુણા છીએ મને તો બહુ આનંદ છે નીતિનભાઈ કે આજે આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નાતે અહીંયા આવ્યા છો હું બહુ જ અભિનંદન આપું છું નહીં તો અત્યારના એટલું બધું હલકું રાજકારણ આવીને ઊભું રહ્યું છે કે તમે કનુભાઈના અભિવાદન સમારંભમાં જાઓ તો તમારે આવતીકાલે કદાચ ખુરશી છોડી દેવી પડે હું તમારી હિંમતને પ્રણામ કરું છું આ વાત મેં બહુ સાચી કીધી છે પહેલી ટર્મ જ્યારે પૂરી થઈ ત્રણ વર્ષની ત્યારે ત્રણ દિવસ પહેલા કનુભાઈએ પોતાનો ચાર્જ સોંપવાની તૈયારી બતાવી હતી અને કનુભાઈ એમ કહ્યું હતું કે જો મને ત્રણ દિવસ પહેલાં ફરી બીજી ટર્મનો ઓર્ડર નહીં મળે તો હું એ ચાર્જ સંભાળીશ નહીં અને મને બહુ જાહેરમાં કહેવામાં એ કોઈ હરકત નથી કે તે વખતના મુખ્યમંત્રીએ સર્ચ કમિટીને એવી સૂચના આપી હતી એક જ ન મૂકજો ત્રણ ન મૂકતા મને તમને ખ્યાલ છે કુલપતિ એ મુખ્યમંત્રીનું નામ કેશુભાઈ પટેલ હતું અને એને સર્ચ કમિટી ત્રણ નામ આપે એમાંથી સરકાર એકને પસંદ કરે પહેલા નંબરને પસંદ કરે કશુભાઈએ કહેલું એક જ નામ મૂકજો અને એ એક નામ રિપીટ કરવા માટે જે મૂકાણું એ કનુભાઈનું હતું એ ત્રણ દિવસ પહેલાં જાહેર થયેલું હતું અત્યારે જે ઇન્ચાર્જ કુલપતિઓ ચાલ્યા કરે ઇન્ચાર્જ કુલપતિઓ ચાલ્યા કરે યુનિવર્સિટી ભૂલી થાય કે હાચા કુલપતિ હોય ત્યાં સુધી ઇન્ચાર્જ ચાલે એ અમારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પણ પહેલી વખત કદાચ એવું બન્યું કે ટર્મ પૂરી થાય એ પહેલાં નવા એટલે કે સેમ કુલપતિને રિપીટ કરવામાં આવ્યા છ વર્ષ પૂરા કરીને જ્યારે કનુભાઈ આ બાજુ આવતા હતા અને આનંદનો વિષય એ હતો આનંદનો વિષય હતો ત્યારે છ વર્ષ પૂરા કરીને આવતા હતા ત્યારે કનુભાઈએ જે કાંઈ પ્રદાન કર્યું હતું એમાં એણે ખોટું શું કર્યું એના માટેની એક સર્ચ કમિટી નીમવામાં આવી

સાથે પોતાના કુલપતિના નિવાસમાંથી મીડિયાની હાજરીમાં મીડિયાને ઇન્ટરવ્યૂ આપીને એમણે સુરત તરફ પોતાની ગાડી લંબાવી ત્યારે હું અનામિક જેવા મિત્રો હાજર હતા આ વાત હું આજે એટલા માટે કહું છું હું મેં એક શરૂઆતમાં કહ્યું કે હું જથી એટલા માટે આવ્યો છું કે જે અમે ચૂકી ગયા હતા તે તમે સુરતે આજે પૂરું કર્યું છે એટલે હું અમારો ટછલી આંગળીનો ટેકો કરવા તમારી સામે આવ્યો છું